બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલથી ગુરુનાનક ચોકને જોડતા રેલવે બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. બીજી બાજુ માનસરોવર રેલવે ઓવરબ્રિજનું પણ કામ ચાલતું હોય પાલનપુરમાં પ્રવેશ માટેના રસ્તાઓ ટ્રાફિકથી ઉભરાઈ રહ્યા છે. જોકે આજે રૂપિયા 41.53 કરોડના ખર્ચે બનેલા માનસરોવર રેલવે ઓવરબ્રિજનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે પાલનપુર ખાતે સાંસદ પરબતભાઈ પટેલ, સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રેલવે ઓવરબ્રિજને રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રજા માટે, એમાં ખાસ કરીને પાલનપુર નગર અને ધાનેરા તાલુકો અને ધાનેરા શહેર આ બે નહીં પણ સમગ્ર રાજ્યની પ્રજા માટે, જે વાહનવ્યવહાર માટે, જેમાં માનસરોવર રોડ અત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને આદરશ્રી નીતિનભાઈ પટેલે જેમ વાત કરી કે જે આપણી મુશ્કેલીઓ હતી, રજૂઆત તો મિત્રો વર્ષોથી હતી. પાલનપુરમાં છેલ્લા 1.5 વર્ષથી નીકળી અને ચારે બાજુ આપણને ક્યાંક ને ક્યાંક કામ ચાલતું લાગે. એ જ રીતે ધાનેરામાં તો વર્ષોથી જે માગણી હતી બધા જ આગેવાનો રજૂઆત કરતા હતા, પણ જે કામ આ સરકારે આવી રહી છે મિત્રો, 2018માં ચાલુ કર્યું, જેમ ધાનેરાનું કામ 31 કરોડમાં અને પાલનપુરનું કામ 41 કરોડમાં જે સરકારે મિત્રો પૂરું કર્યું છે ને, જેથી આજથી આ બંને પુલો ઉપર પ્રજાની અવર જવર માટે, સરળતા માટે, જે સુખાકારી માટેનો રસ્તો ખુલ્લો મૂક્યો છે, એના બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીઓને પણ આભાર માનું છું કે આપણા પ્રજાજનો માટે મિત્રો ખૂબ સારું કામ થયું છે. સરકાર ખૂબ કામ કરે છે, પરંતુ ગુજરાતની સરકારને 7 વર્ષ પૂરા થયા એટલે 1 તારીખથી 9 તારીખ સુધી જે મિત્રો સરકારના વિકાસના કામોના જે લોકાર્પણની હારમાળા થઈ, એમાં પણ ખૂબ જ કામો છે. રસ્તાઓના ઘણા બધા કામો થાય છે, મકાનો જે આરોગ્યની સગવડતા હોય, માર્ગ અને મકાન વિભાગનો, બાંધકામ વિભાગ હોય, કેનાલો હોય, બધું મિત્રો થાય છે. પણ કોણે શું કર્યું ને ક્યારે થયું, ખૂબ ત્વરિત ગતિને ગુણવત્તાવાળું કામ જ્યારે બને છે અને પ્રજા આજથી એનો સારી રીતે ઉપયોગ કરશે, ત્યારે આજે અમે બધા જ જિલ્લાની આ બધા જ આગેવાનો, જેમ આદરણશ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી હરિભાઈ, આદરણશ્રી ગુમાનસિંહજી, એ જ રીતે ધાનેરા પણ હું મિત્રો હાજરી આપીને આવ્યો, તે મારી વાત પણ મૂકીને આવ્યો કે જે સરકારે મિત્રો વિચારો તો ખરા કે ડીસાથી થરાદ સુધીનો, ડીસાથી ધાનેરા સુધીનો આ 7 તારીખે કેન્દ્રીય મંત્રી નેશનલ હાઈવે જાહેર કરીને 500 કરોડના ખર્ચે એ રોડ પણ મિત્રો મંજૂર કર્યો. બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ જિલ્લામાં 7 જેટલા રેલવે ઓવરબ્રિજ મંજૂર કરાવી ખાતમુહૂર્ત કર્યા હતા, જેમાં માનસરોવર રેલવે બ્રિજનું તો આજે લોકાર્પણ થતાં હરિભાઈ ચૌધરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પહેલાં તો ભારત સરકાર અને ગુજરાત સરકારના હું બનાસકાંઠાની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે નરેન્દ્રભાઈની સરકાર હતી ત્યારે એવો નિર્ણય લેવાયો હતો કે સમગ્ર ભારતમાં 1000 ફાટકોને રેલવે ઓવરબ્રિજ આપવામાં આવશે. મને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠા જિલ્લાને 7 આરઓબી મળ્યા, મજાદર, છાપી, જગાણા, માનસરોવર, ઇકબાલગઢ, અમીરગઢ તથા ધાનેરા અને દિયોદર. તો આપણે આપણા જિલ્લાનો સૌથી વધારે ફાયદો આ બંને સરકારો આપ્યો છે, તો એમનો હું ધન્યવાદ કરું છું. મારું સદનસીબ છે કે મને ખાતમુહૂર્ત કરવાની તક મળી હતી, લોકાર્પણ કરવાની તક નહીં મળી, પણ આજે મને આનંદ છે કે આપણા બંને સાંસદો, બંને મારા મિત્રો છે, એમને બધાએ કર્યું, પણ આપણા જિલ્લા માટે ખરેખર આપણા બધા જ લોકોએ ભારત સરકાર એટલા માટે આભાર માનવો છે કે ડીસાનો સળગતો પ્રશ્ન અને સૌથી લાંબા લાંબો લગભગ 200 કરોડના ખર્ચે
આપણે જે ફ્લાયઓવર આપ્યો એ બધા બંને સરકારોનો આભાર માનું છું. સાથે સાથે વિદેશ મંત્રાલયનો પણ આભાર માનવો જોઈએ કે અમને પાસપોર્ટ ઓફિસ આપણને આપી, અને રેલવે મંત્રાલયનો આભાર એટલા માટે કે અમદાવાદ પછી પાલનપુરમાં કોમ્પ્યુટરાઇઝેશનનું રેલવે બુકિંગ થવાનું શરૂઆત કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. માનસરોવર રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહેલા વાહન ચાલકો સહિત શહેરીજનોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આજે આજનો દિવસ પાલનપુરના લોકો માટે એક સારો દિવસ કહેવાય, કારણ કે રાજ્ય સરકાર તરફથી પાલનપુરની પ્રજાને એક માનસરોવર ઉપર એક સારો પુલનું આજે લોકાર્પણ થયું છે, જે વર્ષોથી માંગણી હતી. કે કારણ કે અહીંયા જે દિલ્હીથી અમદાવાદ સુધીની જે ટ્રેનો છે એ ટ્રેનોના લીધે ફાટક હંમેશા બંધ રહેતી હતી, જેમાં પાલનપુરને દાખલ થવા માટેના બે રસ્તા છે, કેરોમા અને બીજું માનસરોવર. અને પાલનપુરની આજુબાજુ ગામડા તેમજ રાજસ્થાનથી જે લોકો આવે છે એમને આ ફાટકના લીધે બહુ પરેશાની થતી હતી, કારણ કે જ્યારે આવતા ત્યારે કોઈપણ બીમાર વ્યક્તિઓ, એમ્બ્યુલન્સ હોય તેમજ કોઈપણ ટ્રાફિક હોય, ઇમરજન્સી કામ હોય ત્યારે આ ફાટક હંમેશા જ બંધ રહેતી હતી. અને આ પુલ બનવાથી હું માનું છું ત્યાં સુધી આજુબાજુના લોકોને તેમજ રાજસ્થાનના લોકોને હવે એક પુલ ઉપરથી પાલનપુરમાં દાખલ થવાનો એક રસ્તો નવો મળી ગયો છે, જેના લીધે પાલનપુરનું અડધું ટ્રાફિક પણ જે એરોમાવાળ્યું છે ઓછું થઈ જશે, અને પાલનપુરના લોકો માટે એક સારા સમાચાર છે. અરે અમારા વિસ્તારમાં માનસરોવર ફાટક બંધ થઈ જાય એટલે ટ્રાફિક જામ થઈ જાય, અને એના કારણે કોઈને હોસ્પિટલમાં જવું હોય, કોઈને સ્કૂલમાં જવું હોય તો એનો એક 15-20 મિનિટ ફાટક જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી અમારે રાહ જોવી પડતી. એનો સુખદ અંત આવ્યો છે. આજે 17 ઓગસ્ટ એક અમારા માટે, પાલનપુર માટે એક સોનેરી દિવસ, કેમ કે પાલનપુર આ એક ઇન્ટરસ્ટેટનું એક પ્રવેશ માર્ગ થઈ ગયો છે, અને આના કારણે ટ્રાફિકનો જે સમસ્યા હલ થઈ જશે, અને બહારની જે રાજસ્થાનની પબ્લિક છે એના માટે તો સરળતા થઈ જશે. પાલનપુર વાસીઓ માટે આજે આનંદના સમાચાર છે. છેલ્લા 4 વર્ષથી પાલનપુર માનસરોવર ઓવરબ્રિજનું કામ ચાલતું હતું, આજે એ કામ પૂરું થતાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે માનસરોવર ફાટકનું ઓવરબ્રિજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 41.53 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજનો ખર્ચ થયો છે. 2017માં આ ઓવરબ્રિજની કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજની લંબાઈ 1395 મીટર છે, પુલની પહોળાઈ 8.40 મીટર છે. ટ્રાફિક સમસ્યા છેલ્લા ઘણા સમયથી પાલનપુર શહેરમાં હતી, ખાસ કરીને માનસરોવર ફાટક જે બંધ હતી, ઓવરબ્રિજનું જે કામ ચાલતું હતું, જેના કારણે પાલનપુર શહેરમાં પણ વાહનોની વધારે ટ્રાફિક સમસ્યા હતી. આજે આ લોકાર્પણ થતાં બ્રિજને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને મહત્ત્વની વાત એ પણ છે કે જે હાઈવે વિસ્તારના જે લોકો છે એમને પાલનપુર શહેરમાં આવવા માટે જ તકલીફ પડતી હતી, પરંતુ આજે જ્યારે ઓવરબ્રિજ ખુલ્લું મુકાયું છે ત્યારે હાઈવે વિસ્તારના લોકો માટે ખૂબ જ રાહત અને આનંદના સમાચાર છે. અને આ પુલ શરૂ થવાના કારણે પાલનપુર શહેરના બીજા પુલને પણ ટ્રાફિક સમસ્યા થોડીક હળવી થશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.